आणंद कलेक्टरनी चेम्बरमां स्पाय केमेरो लगाड़नार सामे सस्पेन्शननी कार्यवाही हाथ धराई शके छे। केतकी व्यास अने जेडी पटेल सामे सस्पेन्शननी कार्यवाही थई शके छे। कलेक्टर कचेरी कांडमां केतकी व्यास अने जेडी पटेल सामे गुनो नोंधायो छे। केतकी व्यास अने जेडी पटेलना त्रण दिवसना रिमांड मंजूर करवामां आव्या छे। तो केतकी व्यास सामे सस्पेन्शननी कार्यवाही हाथ धराई शके छे, तो जेडी पटेल सामे पण आ कार्यवाही हाथ धराई शके छे। बन्ने रणाना रिमांड हाल मंजूर कराया छे, रिमांड हेठळ छे। कलेक्टर कचेरी कांडमां आ बन्ने सामे कार्यवाही थई शके छे। संवाददाता घनश्याम पटेल छे फोनलाइन पर। घनश्याम, शुं अपडेट्स छे आ समग्र मामलाने लईने? તોરલ ચોક્કસથી જે ત્રણેય આરોપીઓ છે તેમના 22 ઓગસ્ટ સુધીના રિમાન્ડ છે, ને રિમાન્ડ દરમિયાન એક બાદ એક જે પુરાવા છે એલસીબી એકત્રિત કરી રહી છે। ગત રોજ આણંદ કલેક્ટર કચેરીમાંથી 2 સીપીયુ અને 2 લેપટોપ કબજે કર્યા હતા, જયારે આજે વહેલી સવારે જ સંદેશર પાસેથી જયારે એ જેડી પટેલ છે તેના દ્વારા જે હાર્ડ ડિસ્ક હતી, જે પીસીમાંથી હાર્ડ ડિસ્ક કાઢી અને તેને સળગાવી અને તેના પુરાવાના નાશ તરીકે તેને સંદેશર નહેરમાં નાખી હતી, ત્યારે આજે સરવૈયાનો મદદથી અને જેડી પટેલની રૂબરૂમાં જે સ્થળે તેને હાર્ડ ડિસ્ક રાખી હતી ત્યાં તપાસ કરી હતી અને ત્યારબાદ આણંદમાંથી હાર્ડ ડિસ્કને કબજે કરવામાં આવી છે અને હાલ જે જેડી પટેલ છે તેને લઈને જે એલસીબી છે તે એલસીબી કચેરી ખાતે પહોંચ્યું છે। જી, સુરત ધન્યવાદ।